મોર્નિંગ ગાઈઝ. આજે ગોલુભાઈનું રિઝલ્ટ છે, તો આ લાકડી એના હાથમાં છે ને, એ લાકડી આપણે લઈ લેશું. રિઝલ્ટ આવે ને, ફેલ થાય એટલે આનાથી એની ધુલાઈ કરવાની છે. એ તો પછી તારી જ વાત ઉભરી, અત્યારે તું મસ્તી કર લે. આજે ના આ લાકડી થી સપાટા પડવાની છે, અને લાકડી લઈ લીધેલી છે મારી. ફેલ થયો ને અંતથી જ સપાટો તને ઉભરી તું. મજાક કરે, ચાલ બોલ. તમે વેકેશન માં ક્યાં ફરવા જવાના છે? અમે આજે રિઝલ્ટ લેવા જવાના છે. ગાઈસ, જૂના દોસ્તારો હવે એક મહિના પછી મળશે, કારણ કે આજથી વેકેશન છે અને હવે અમે રિઝલ્ટ લેવા જતા છીએ. ને એક મહિનાનું વેકેશન બી પડશે, ત્યાર પછી એ લોકોને મળીશું, પછી મજા આવશે. એટલે ચાલો તો આપણે રિઝલ્ટમાં શું આવે તે જોઈએ. ચાલ બોલ, શું રિઝલ્ટ આવ્યું? બોલવું ને છે ને, મજાક કરેલો અમે કે તું ફેલ થયો ને કાડા બતાવેલો જ નહીં, એટલે બોલવું રિસાઈ ગયો. પાસ તો થઈ ગયેલો છે. ટીચર ની સામે અમે એવું કીધું કે જો આ તું ફેલ થયો, એમ કરીને એને જોયો જ નહીં, પાસ થયો નહીં થયો. અને એને એવું થઈ ગયું ખરેખર ફેલ થયો, એટલે એનો મોડું થઈ ગયો. સોરી, કયો નંબર આવે તો કે નહી બોલવાનો, બોલતો ખરો દોસ્ત. પાસ થયો નહી થયો તો કેટલા માર્ક આવે તો કે છોકરું કઈ નઈ સાહેબ નો મૂડ ઉતરે, એટલે પછી એ ઘરે એને પેલા એના ઘેરે લઈ જાઉં ને સમજાવું, બધી ચર્ચા કરીએ રિઝલ્ટ ની ને બધી. મારે તારી સાથે ચર્ચા કરવી પડે કે ફાડીને ફેંકી દેવાનો. ટીચર ભાઈ આગલા ધોરણ માં નહીં લઈ જાય, મામલો ગંભીર છે. તો અઘરું છે બધું કામકાજ. ચાલો
મોર્નિંગ. એને કદાચ તમને ખબર હશે કે રિઝલ્ટ એનું આવી ગયેલું, અરે એ બીમાર થયેલો. તો એ બીમાર થયેલો ને તો એના રિઝલ્ટ પર થોડીક અસર થઈ એમ. તો કે એના સારા 85-86 માર્ક ટકા માર્ક તો આવ્યા જ છે, પણ એને જે જોઈતું હતું ને એટલું નહીં આવ્યું એમ. એટલે એ મોડલેસ હતું તો વિડીયો જ નહીં બનાવવા દે, એ બનાવે જ નહીં. એટલે વિડીયો પેલો અમે બનાવ્યો જ નહીં. અને પાછું એનું ટ્યુશન પણ ચાલુ કરેલું છે, તો એનું પેલો એ નથી મળતું. એટલે હવે 13 તારીખે એનું ટ્યુશન બંધ થાય છે, પછી અમે કામ જવાના છે, પછી વિડીયો બનાવશું. એટલે આજના વિડીયોમાં આટલું જ રાખીએ, અને શું ચાલે છે બીજું તે જણાવો, અને ખાસ તો સબસ્ક્રાઈબ કરો નવા હોય તો.